તો હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગર રેલવે ફાટક પાસે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ ન બને તે માટે શહેરીજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. થાનગઢમાં ધોરેશ્વર મંદિર પાસે આવેલ રેલવે ફાટકનું રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું છે, જેનો થાનગઢ શહેરીજનો દ્વારા વિરોધ કરી થાનગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. લોકોનું કહેવું છે કે જો ધોરેશ્વર ફાટક પાસે અંડરબ્રિજ બનશે તો અભેપર, અમરાપર અને નવાગામ તથા તરણેતર જેવા ગામોમાં પ્રવેશવાનો એક જ માર્ગ હોય સમસ્યા થઈ શકે છે. તદુપરાંત સિરામિકના 150 જેટલા યુનિટો દ્વારા ઉત્પાદિત પાકો માલપદ્દે દેશ વિદેશમાં મોકલવામાં આવે છે, જેના કન્ટેનરો પણ આજ ફાટકથી પસાર થતા હોય અને તેમની હાઇટ પણ ખૂબ જ ઊંચી હોય તો સમસ્યા થઈ શકે છે. અને જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આજુબાજુના 10-15 જેટલા મકાનોના રસ્તો બંધ થઈ જાય છે, તો સરકાર શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા.